साइंस वगे 6.3 ની શરૂઆત કરી હતી અને એમાં પ્રશ્ન 1 આપણે જોઈ ગયા હતા. હવે પ્રશ્ન 2 જોઈએ. કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. બરાબર, એટલે આપણે કોઈ પણ ગણતરી કરવાની નથી અને એ ગણતરી કર્યા વગર જ આપણે કહી દેવાનું છે કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપણે જાણીએ છીએ તેમ કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય, 0, 1, 4, 5, 6 કે 9 હોય તે જ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે છે. બરાબર, હવે આપણે આ જાણીએ છીએ. હવે એ સિવાયની જે સંખ્યા આવશે તો એ જે સંખ્યા અંક છે તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા કહેવાશે નહીં. અહીંયા આપણે જોઈએ એકમનો અંક, આપણે પહેલી રકમ આપી છે 153, અહીં જોઈએ તો એકમનો અંક 3 છે. બરાબર, તો આપણે જોઈ શકીએ કે એકમનો અંક 3 છે એટલે 0, 1, 4, 5, 6 કે 9 માનો નથી, તેથી આપણે કહી શકીએ કે આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. બરાબર, પછી બીજું છે તો આપણે લખી શકીએ કે પૂર્ણ વર્ગ નથી. હવે એ જ પ્રમાણે 257 એકમનો અંક 7 છે, એ 7 આપેલી જે આંકડાઓ છે 0, 1, 4, 5, 6 કે 9 માનો નથી, તેથી આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એ જ રીતે ચોથું ત્રીજું છે 408 એકમનો અંક જોઈએ 8 છે, એ 8 પણ 0, 1, 4, 5, 6 કે 9 માનો નથી, તેથી આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એના પછી જોઈએ 441 એમાં એકમનો અંક 1 છે. બરાબર, તો આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા છે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર, હવે કઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ છે તો આપણે કહી શકીએ કે 441 એ 21નો વર્ગ છે. ચાલો એના પછીનો પ્રશ્ન છે. આપણે પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169નું વર્ગમૂળ શોધો. હવે જો શું કીધું છે, પુનરાવર્તિત બાદબાકીની રીતે, તો આપણે શું કરીશું, પહેલી રકમ આપણને આપી છે 100. બરાબર, હવે 100 જે છે આપણે પુનરાવર્તિત બાદબાકી એટલે જે એકી સંખ્યા છે જેમ કે 3, 5, 7 એવી સંખ્યાઓ આપણે આપેલ જે સંખ્યા છે એમાંથી બાદ કરતા જઈશું. તો આપણે પહેલી રકમ 100 છે તો 100 - 1 કરીશું તો આપણને મળશે 99. બરાબર, હવે જે 99 મળ્યું તો એ 99માંથી આપણે 3, એના પછીની તરત ક્રમિક જે છે એકી સંખ્યા 3 છે તો 99માંથી આપણે 3 - કરીશું તો આપણને મળશે 96. બરાબર, હવે એ 96માંથી એના પછીની ક્રમિક એકી સંખ્યા છે 5 તો 96 - 5 કરીશું તો આપણને મળે છે 91. હવે આ જે 91 છે એમાંથી આપણે શું બાદ કરીશું, 7 બાદ કરીશું તો આપણને મળશે 84. હવે 7 પછી આવે છે 9 તો 84માંથી 9 આપણે બાદ કરીશું તો મળશે 75. હવે 9 પછી આવશે 11 તો 75 છે તો 75 - 11 કરીશું તો આપણને મળે છે 64. એ જ રીતે 64માંથી આપણે 13 બાદ કરીશું તો મળશે 51. 13 પછીની સંખ્યા 15 આવે છે તો આ 51માંથી આપણે 15 બાદ કરીશું તો આપણને મળશે 36. અને 36માંથી 17 બાદ કરીશું તો મળશે આપણને 19. બરાબર, હવે એ 19માંથી આપણે 19 બાદ કરીશું તો આપણને મળે છે 0. સમજાય છે, એટલે છેલ્લે આપણને 0 મળે છે. અને ટોટલ સંખ્યા આપણે કેટલી વખત ક્રમિક કરવું પડ્યું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, એટલે 10 વખત આપણે જો બાદબાકીની આ ક્રિયા કરી તો આપણને 0 મળે છે. તો આપણે લખી શકીએ કે 100 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આપણે વર્ગમૂળના ચિહ્નની સાથે લખી શકીએ તો આપણનો જવાબ અહીં મળશે 10. એટલે 10નો વર્ગ કરીશું તો 100 અને 100નું વર્ગમૂળ આપણને શું મળશે, 10 મળે છે. એ જ રીતે તમારે બીજો એના પછીનો પ્રશ્ન છે 169 માટે તમારે કરવાનું છે. તમે એની અંદર શું કરીશું, અહીંયા આપણે 100માંથી 1 બાદ કર્યું તો તમે 169માંથી 1 બાદ કરશો તો 168 આવશે.
બાદબાકી કરતા શૂન્ય મળશે એટલે 169 માટે તમારે હોમવર્કમાં આ દાખલો કરવાનો રહેશે। ચાલો એના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો। હવે અવયવ પાઠ તો તમે આગલા ધોરણની અંદર જોઈ જ ગયા છો બરાબર, જ્યારે લસાઅ ગુસાઅ આપણે શોધતા હતા એ રીતે તો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે 729 નો દાખલો ગણવાનો છે બરાબર। તો આપણે એમાં ભાગાકારની એનો ઉપયોગ કરીશું 729। હવે ભાગ પાડવા માટે તમને ખબર જ છે એકમનો અંક આપણે જોઈશું, જો એકમનો અંક 2 4 6 8 કે શૂન્ય હોય તો આપણે સૌ પ્રથમ 2 વડે ભાગ ચલાવીએ છીએ બરાબર, પણ અહીં તો આપણને 9 દેખાય છે તો 2 પછીની સંખ્યા આવે છે 3, તો આપણે 3થી શરૂઆત કરીશું બરાબર। જો તમને ડાયરેક્ટલી નહીં આવડે તો તમે એને ભાગાકાર કરીને જોઈ શકો છો 729। જો આપણે ભાગાકાર કરતા જોઈએ તો 3 2 6 7 માંથી 6 જશે તો 1, ઉપરથી ઉતાર્યા 2, 3 6 12 થશે, 0 ફરીથી ઉપરથી ઉતાર્યા આપણે 9 3 4 9, તો આપણને શેષ શું મળશે 0। તો આપણે જો 729 ને જો 3 વડે ભાગ ચલાવીશું તો આપણને મળશે 243। ફરીથી આપણે જોઈશું એકમ 3 છે, ફરીથી આપણે કોનાથી ભાગ ચલાવીશું 3 વડે, તો 243 જે છે એને આપણે ભાગ ચલાવતા જોઈશું તો આપણને શું મળશે 3 8 24, 4 માંથી 4 0, 2 માંથી 2 0, ઉપરથી ઉતાર્યા 3 3 1 3, શેષ 0। તો આપણે જો 243 ને 3 વડે ભાગાકાર કરીએ તો આપણને મળશે 3 થી 81, સમજાય છે। હવે ફરીથી 3 વડે કરી લીધું, જો તમે ડાયરેક્ટલી આવતું હોય તો તમે એ રીતે કરી શકો, તો અહીં આપણે કરીએ તો 3 2 6 તો કેટલા વધશે 2, અને 3 7 21, આ રીતે પણ તમે ડાયરેક્ટલી કરી શકો છો બરાબર। હવે 27 છે, 27 એ 3ના ઘડિયામાં આવે છે બરાબર, કેટલા થાય 3 9 27, ફરીથી 3 થી 3 તારી 9 3 1 3, સમજાય છે। એટલે આ રીતે કરતા તમને અહીં 1 મળે એટલે આપણો દાખલો અહીં પૂર્ણ થાય છે। જો તમે સરળતાથી આ રીતે કરી શકો છો, જો નહીં સમજ પડે તો તમે દરેક વખતે ભાગાકાર કરીને પણ જવાબ મેળવી શકો છો। હવે આપણે અહીં જોઈએ તો અહીં આપણે જોતા અહીં 3 3 ને આ રીતે 2 2 જૂથ તૈયાર થાય છે, 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3, હવે એને આપણે આગળ લખીએ તો આપણે લખી શકીએ 729, તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, આપણે એ રીતે અહીં લખીએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર। હવે આપણે જોઈએ આ 2 જૂથ એક એક જૂથ આ રીતે તૈયાર થાય છે, તો અહીં આપણે લખી શકીએ 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ, સમજાય છે। એટલે અહીં આપણે 2 નો જૂથ તૈયાર કર્યો, હવે આપણે વર્ગમૂળ શોધવાનું છે 729 નું વર્ગમૂળ, તો જો અહીં આપણે વર્ગમૂળનું ચિહ્ન લખીશું તો અહીંનો વર્ગ ખસી જશે બરાબર, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો 3 તારી 9 અને 9 તારી 27, એટલે 729 નું વર્ગમૂળ શું થશે 27, તો અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે। તો આપણે આ રીતે લખી શકીએ વર્ગમૂળના ચિહ્નની અંદર 729 બરાબર 27। ચાલો બીજો પ્રશ્ન છે આપણો 400 નું આપણે વર્ગમૂળ અવિભાજ્ય અવયવી રીતે શોધવાનું છે 400। હવે જો એકમનો અંક આપણે જોઈશું 0 છે તો 2 વડે ભાગ ચાલશે, તો આપણે ડાયરેક્ટ જોઈએ 2 થી 2 2 4, 0 નો 0 0 નો 0, ફરીથી એકમનો 0 છે તો 2 થી ભાગ ચલાવીએ 2 1 2 0 0, એટલે તમે અહીંયા જોશો તો 200 2 400 100 2 200, એ રીતે 2 થી ફરીથી ભાગ ચલાવીએ તો 50 2 100 થશે બરાબર। હવે 25 2 50 5 50 25 5 1 5, સમજાય છે। એ રીતે આપણે જોતા જઈશું કે 100 2 200 100 2 200 2 400 100 2
पचास, पांच पचास पच्चीस, छेले पांच एका पांच। तो हम आप लखीए 400 बराबर 2 × 2 × 2 × 2 × 5 × 5। तो फरीथी 2 × 2 × 5 × 5। हम अपने जो जूथ तैयार करिए तो 2 नो जूथ अहीं तैयार थाय छे 2 नो वर्ग गुणिया 2 नो वर्ग गुणिया 5 नो वर्ग। हवे अपने जो वर्गमूल शोधवानुं छे तो वर्गमूलनुं चिन्ह लखीशुं एटले अहीं अपने वर्ग नहीं लखीए 2 × 2 × 5 માટે 400 નું વર્ગમૂળ બરાબર 2 × 2 = 4 ને 4 × 5 = 20। તો આપણો જવાબ મળે છે 20। એના પછીનો છે 1764। શરૂઆત આપણે એકમના અંકથી જ કરીશું, એકમનો અંક 4, કેટલા વડે ભાગીશું આપણે 2 વડે, તો આપણે 2 થી ભાગ આવતા 17, તો 2 × 12, 2 × 7 = 14, 2 × 8 = 16, તો 2 × 8 = 16, 1 વર્ષે 2 × 8 = 16 અને 2 × 2 = 4 થશે બરાબર। હવે એકમનો અંક ફરીથી 2 મળ્યો તો આપણે 2 થી ચલાવીએ, 2 × 6 = 8, 2 × 6 = 8 અને 2 × 1 = 2। હવે જો એકમનો અંક અહીં આપણને 1 મળે છે તો આપણે શેના વડે ભાગ ચલાવીશું, 3 વડે, તો 3 વડે ચલાવતા આપણને શું મળશે, 3 × 1 = 3, 1 વધ્યું 3 × 6 = 12, 2 વધ્યા 3 × 7 = 21 બરાબર। એકમનો અંક ફરી 7 મળ્યું તો શેનાથી ભાગ ચલાવીશું આપણે, 3 વડે બરાબર, તો 3 થી ભાગ ચલાવતા 3 × 6 = 12, 2 વધશે 3, 3 થી ભાગ ચલાવતા ફરીથી આપણને શું મળશે, 3 × 9 = 27। હવે 49 આવ્યું તો 7 × 2 = 49 અને 7 × 1 = 7, તો અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે, પણ કઈ રીતે જ્યારે 1 આવ્યું ત્યારે આપણે પૂર્ણ સમજીશું। હવે આપણે એને વિસ્તૃતમાં લખીશું તો 1764 બરાબર 2 × 2 × 3 × 3 × 7 × 7, તો 2 × 2 × 3 × 3 × 7 × 7। હવે આપણે જૂથ બનાવતા 2 નો જૂથ અહીંયા તૈયાર થાય છે, 2 નો વર્ગ × 3 નો વર્ગ × 7 નો વર્ગ। જો આપણે અહીં વર્ગમૂળના ચિહ્નની અંદર આપણે લખીશું તો અહીં આપણે વર્ગ ખસેડી દઈશું તો 2 × 3 × 7 આપણને મળે છે, તો આપણે શું લખી શકીએ, 3 × 2 = 6 અને 6 × 7 = 42, તો જે 1764 છે એનું વર્ગમૂળ શું મળશે આપણને, 42। આ 3 દાખલા તમારે હોમવર્કની અંદર કરવાના છે, રકમ સારી વ્યવસ્થિત તમારે નોટમાં લખવાની અને સારા અક્ષરે દાખલા પણ કરવાના રહેશે। ચાલો આપણો પ્રશ્ન છે, નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય, ઉપરાંત વર્ગમૂળ પણ શોધવાનું છે। તો પહેલા 252 આપણને આપ્યું છે કે આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે તેના ભાગ પાડીએ, તો 252 એકમનો અંક જોઈશું, એકમનો અંક 2 છે તો આપણે સૌ પ્રથમ 2 વડે ભાગ ચલાવીશું, તો 2 × 1 = 2, 2 × 2 = 4, 1 વધશે 2 × 6 = 12, ફરીથી 6 છે, 2 × 4 = 6 = 8 હોય તો આપણે શેના વડે ભાગ ચલાવીએ છીએ, 2 વડે, ફરીથી 2 વડે ચલાવતા 2 × 6 = 12, 2 × 6 = 12 અને 2 × 3 = 6 બરાબર, એટલે 63 × 2 = 126 થાય છે। હવે જોઈશું એકમનો અંક 3 છે તો આપણે શેના વડે ભાગ ચલાવીશું, 3 વડે, તો 3 × 2 = 6 × 3 = 3, તો 21, 3ના ઘડિયામાં 21 ક્યારે આવશે, 3 × 7 = 21 બરાબર। હવે 3 × 7 = 21 અને છેલ્લે 7 × 1 = 7, તો હવે આપણે જોઈએ તો અહીંયા 2 × 2 =
ત્રણ ગુણ્યા ત્રણ અને સાત છે, બરાબર? તો આપણે તો એવી સંખ્યા જોવાની છે કે જેના ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય. તો અહીં આપણને સાત એક જ વખત મળે છે, તો આપણે જે આપેલ રકમ છે એને હજુ સાત વડે ગુણીશું તો આપેલ જે સંખ્યા છે એ પૂર્ણવર્ગ બનશે. તો આપણે લખી શકીએ, અગાઉ આપણે લખ્યા એ પ્રમાણે 252 છે, તો આપણે લખીએ 2 × 2
180 ને નાનામાં નાની સંખ્યા આપણને સવાલમાં પૂછાયું છે એના આધારે જ આપણે જવાબ લખીશું. તો 180 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને છે. આપણે જે હમણાં જે રીતે દાખલા કર્યા એ જ રીતના અહીં દાખલા મેં તમને લખીને આપ્યા છે.